જોતા જ મોઢામાં પાણી આવી જાય એવું કાઠિયાવાડી ધાબા સ્ટાઇલ સેવ ટમેટાનું શાક શું તમે ઘરે આ રીતથી બનાવ્યું છે? હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે શેર કરીશ એકદમ કાઠિયાવાડી ધાબા સ્ટાઇલ સેવ ટમેટાના શાકની રેસીપી. આ ટેસ્ટી અને ચટાકેદાર સેવ ટમેટાનું શાક ફક્ત 10 મિનિટમાં બની જાય છે. અને આ સેવ ટમેટાના શાક બનાવતી વખતે જો તમે બે ટિપ્સ ને ફોલો કરશો તો તમારું શાક ઘરે એકદમ ધાબા સ્ટાઇલ બનશે. અને સાથે શાકમાં ટેસ્ટી મસાલા બનાવવાની સાથે સેવની પસંદગી કેવી કરવી તે બધી જ ટિપ્સ સાથે કાઠિયાવાડી ધાબા સ્ટાઇલ સેવ ટમેટાનું શાક બનાવવાનું શરૂ કરીએ. નવી રેસીપી શીખવા માટે નેહા કુકબુક ગુજરાતી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને સાથે બેલ આઇકોનને જરૂરથી દબાવો નવા રેસીપી વિડીયો સૌથી પહેલા જોવા માટે. ધાબા સ્ટાઇલ ચટાકેદાર સેવ ટમેટાનું શાક બનાવવા માટે મેં અહીંયા બે મીડિયમ સાઇઝના લાલ ટમેટા લીધા છે. હવે આ ટમેટાને ઝીણા કટ કરી લઈએ. તમે જોઈ શકો છો કે મેં ટમેટાના એકદમ નાના પીસ કરી લીધા છે. તો આ સેવ ટમેટાના શાકને એકદમ ધાબા સ્ટાઇલ કલર આપવા માટે એક બાઉલમાં એક મોટી ચમચી જેટલું ધાણા જીરું પાવડર એડ કરીએ, સાથે અડધી ચમચી જેટલો હળદર પાવડર અને બે ચમચી જેટલું કશ્મીરી લાલ મરચું પાવડર એડ કરીએ અને મસાલામાં બે મોટી ચમચી જેટલું પાણી એડ કરી મસાલાની આ રીતે પેસ્ટ બનાવી લઈએ. આ છે આપણી પહેલા નંબરની ટ્રીક. મસાલાની આ પેસ્ટને તેલ સાથે એડ કરવાથી આપણા સેવ ટમેટાના શાકનો કલર એકદમ ધાબા સ્ટાઇલ આવશે. હવે શાક બનાવવા માટે એક પેનમાં 4 મોટી ચમચી જેટલું તેલ એડ કરીએ. સેવ ટમેટાના શાકમાં હંમેશા તેલનું પ્રમાણ વધારે હોય છે, પણ તમે તમારા ટેસ્ટ પ્રમાણે તેને ઓછું પણ કરી શકો છો. હવે મીડિયમ ગેસની ફ્લેમ પર તેલને ગરમ કરી લઈએ. આપણું તેલ ગરમ થઈ ગયું છે. હવે તેમાં 1 ચમચી જેટલી રાઈ, અડધી ચમચી જેટલું જીરું અને ચપટી હિંગને એડ કરી દઈએ. આપણા રાઈ જીરું તેલમાં કકડી ગયા છે. હવે તેમાં મેં 2 લીલા મરચાના નાના પીસ કરી લીધા છે, તેને એડ કરી દઈએ. 1 મોટી ચમચી જેટલી આદુની પેસ્ટને તેલમાં એડ કરીને આદુ મરચાને 2 મિનિટ માટે તેલમાં સૌતે કરી લઈએ. હવે તેલમાં બનાવેલી મસાલાની પેસ્ટને એડ કરી દઈએ અને તેને પણ તેલમાં 1 મિનિટ માટે સૌતે કરી લઈએ. તેલમાં મસાલાની પેસ્ટ એડ કરવાથી આપણા શાકનો કલર ખૂબ જ સરસ આવશે. હવે પેનમાં કટ કરેલા ટમેટા અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈએ અને મીડિયમ ગેસની ફ્લેમ પર 2-3 મિનિટ કે પછી જ્યાં સુધી આપણા ટમેટો સોફ્ટ ન થાય ત્યાં સુધી તેને સાતડી લઈએ. લગભગ 2 મિનિટ જેવું થઈ ગયું છે અને તમે જોઈ શકો છો કે આપણા ટમેટા થોડા કૂક થઈને સોફ્ટ થઈ ગયા છે અને થોડું તેલ પણ છૂટું પડવા લાગ્યું છે. હવે આ સમયે 1/2 કપ જેટલી ટમેટો પ્યુરે એડ કરી દઈએ અને તેને પણ ટમેટોના પીસ સાથે સારી રીતે કૂક કરી લઈએ. લગભગ 3-4 મિનિટ જેવું થઈ ગયું છે અને તમે જોઈ શકો છો કે આપણા ટમેટોઝ અને ગ્રેવી એકરસ થઈને સારી રીતે કૂક થઈ ગયા છે. હવે સેવ ટમેટાના શાકને એકદમ ધાબા સ્ટાઇલ ફ્લેવર અને ટેસ્ટ દેવા માટે આપણી બીજા નંબરની ટ્રીક એ છે કે આપણે તેમાં 2 ચમચી જેટલું દહીં એડ કરવાનું છે. તમે દહીંની જગ્યાએ ઘરની મલાઈ પણ વાપરી શકો છો. દહીં એડ કર્યા પછી ચમચાને આ રીતે સતત હલાવતા રહેવાનું છે. દહીં એડ કરવાથી આપણી સેવ ટમેટાની ગ્રેવીમાં એકદમ રીચ ફ્લેવર અને ધાબા સ્ટાઇલ ટેસ્ટ આવી જશે અને ગ્રેવી ઉપર અને સાઇડ્સમાં આ રીતે તેલ પણ છૂટું પડવા લાગ્યું છે. હવે ગ્રેવીમાં 1 ચમચી જેટલી કસૂરી મેથી. કસૂરી મેથીનો સ્વાદ સેવ ટમેટાના શાકમાં ખૂબ જ સરસ લાગે છે. 1/2 ચમચી જેટલો ગરમ મસાલા પાવડર એડ કરી દઈએ. હવે બધી જ વસ્તુને બરાબર મિક્સ કરી લઈએ. તમે જોઈ શકો છો કે આપણી સેવ ટમેટાની ગ્રેવીનો કલર એકદમ ધાબા સ્ટાઇલ આવ્યો છે. હવે તેમાં 1/2 કપ જેટલું પાણી એડ કરી દઈએ. હવે આપણી ટમેટાની ગ્રેવી પાણી સાથે સેજ ઉકળે ત્યાં સુધી આપણે સેવ ટમેટાના શાકમાં કેવી સેવ એડ કરવી તે જોઈ લઈએ. તો તેના માટે મેં અહીંયા કપમાં 3 ડિફરન્ટ ટાઈપની સેવ લીધેલી છે. હવે પહેલા કપમાં આ ઝીણી સેવ છે. સેવ ટમેટાના શાકમાં આ ઝીણી સેવ એડ ના કરવી.
નહીં તો તે પાણીમાં ઝડપથી પલળી જશે અને તમારું શાક બરાબર નહીં થાય. હવે આ બીજા બાઉલમાં મેં ભાવનગરી ગાંઠિયા લીધા છે, જે થોડા જાડા છે. સેવ ટમેટાના શાકમાં તમે કોઈ પણ ગાંઠિયાનો ઉપયોગ કરી શકો છો. ગાંઠિયા ટમેટાની ગ્રેવીમાં ઝડપથી પલળતા નથી અને તમારું શાક સરસ બનશે. હવે આ ત્રીજા બાઉલમાં મેં જાડી સેવ લીધી છે. સેવ ટમેટાના શાકમાં આ રીતની જાડી સેવનો ઉપયોગ થાય છે, જે શાકની ગ્રેવીમાં તરત જ પલળતી નથી અને શાક બનાવવા માટે એકદમ જ પરફેક્ટ છે. હવે આપણું પાણી બોઇલ થઈ ગયું છે, તેમાં સેવને એડ કરી દઈએ. સેવ ટમેટાના શાક બનાવતી વખતે જ્યારે તમે તેને સર્વ કરવાના હોય ત્યારે જ સેવને એડ કરવી અને પછી મિક્સ કરી લઈએ. હવે ઢાંકણ ઢાંકીને એક મિનિટ માટે બોઇલ થવા દઈએ, જેથી સેવમાં ગ્રેવીની ફ્લેવર આવી જાય. એક મિનિટ થઈ ગઈ છે, હવે ઢાંકણને ખોલી લઈએ. બન્યું છે ને આપણું સેવ ટમેટાનું શાક એકદમ ધાબા સ્ટાઇલ, અને શાકની સુગંધ તો એટલી સરસ છે કે બધા જ ખાતા રહી જશે. હવે તેને સર્વ કરી લઈએ. તો એકદમ કાઠિયાવાડી ધાબા સ્ટાઇલ અને ગુજરાતીઓનું ફેવરેટ સેવ ટમેટાનું શાક જો તમે આ રીતથી બનાવશો તો ઘરમાં બધાને ભાવશે. જો તમને મારી આજની રેસીપી ગમી હોય તો મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો, અને મારા વિડીયોને લાઇક અને ફ્રેન્ડ્સમાં શેર કરજો. સાથે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે.